જય માતાજી સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ, ધ કી ઓફ સક્સેસ. જય માતાજી. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો દાખલા નંબર 19, ટપ્પુ, સોનુ અને નવો ભાગીદાર દાખલ થાય છે ગોલી બાળકો. તો આ દાખલાની અંદર તારક મહેતાના 3 નામ આપે છે બાળકો. પાકું સર્વે દાખલામાં આપેલું છે, 1-8 હવાલા છે. ફરી આ દાખલામાં અગત્યનો મુદ્દો બાળકો મૂડીના ફેરફારનો હવાલો છે. તો હવાલા નંબર 6 અંદર ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે બાળકો. એટલે નવા ભાગીદાર ગોલીની મૂડી કઈ રીતે શોધાશે બાળકો, ખૂબ જ અગત્યનો મુદ્દો છે. ગુજરાત બોર્ડની અંદર 2020 અને 2024માં દાખલો આવી ગયો છે, મોસ્ટ ટાઈમથી દાખલો કહી શકાય બાળકો. અને પ્રેક્ટિસ માટે ઉદાહરણ 30 તમારે ટેક્સ્ટબુકનું ગણવાનું છે. તો નેક્સ્ટ જે સ્લાઇડમાં બાળકો વ્હાઇટ બોર્ડ ઉપર દાખલા નંબર 19, ટપ્પુ, સોનુ અને ગોલી હું આપને સમજાવવા જઈ રહ્યો છું. જય માતાજી. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ એકાઉન્ટમાં બાળકો ભાગીદારના પ્રવેશમાં આજે લાસ્ટ ખૂબ જ અગત્યનો દાખલો લેવા જઈ રહ્યા છે, ટેક્સ્ટબુકનો દાખલા નંબર 19, જેની બાજુમાં તમારે ઉદાહરણ 30 પ્રેક્ટિસ કરવાનું છે બાળકો. ટેક્સ્ટબુક હોય તો દાખલા માટે તમે પેજ નંબર 214 ખોલો રાખી શકો છો. ગુજરાત બોર્ડ 2020 અને છેલ્લે 2024ની પરીક્ષામાં દાખલો પૂછાઈ ગયો છે બાળકો. ટપ્પુ, સોનુ અને ગોલી તારક મહેનાના 3 અલગ અલગ કેરેક્ટર્સનો બાળકો આ દાખલામાં ઉપયોગ કર્યો છે. થોડોક અલગ પ્રકારનો દાખલો છે બાળકો, મોસ્ટ ટાઈમ બી કહી શકાય, કારણ બોર્ડમાં પણ આ 2 વાર પૂછાઈ ગયો છે. તો બાળકો જરૂરી ખાતા આપ જોઈ શકો છો, મેં ખોલીને રાખ્યા છે. એમાં ત્રીજો ભાગીદાર ગોલી છે, નવો છે. નવા ભાગીદારની સામું આપણે સમજવા માટે રાઉન્ડ કરીએ છીએ બાળકો. તો ટેક્સ્ટબુક સાથે જોઈન થઈ જાઓ. ટેક્સ્ટબુક ન હોય તો વિડીયો લેક્ચરમાં આગળ મેં ઇમેજ મૂકી છે, તેમાંથી પણ દાખલો આપ સમજી શકો છો. રેડી બાળકો, દાખલા નંબર 19. ટપ્પુ અને સોનુ 1:2 નફો નુકસાન વહેતા ભાગીદારો છે. તેમનું પાકું સર્વે આપ્યું વિદ્યાર્થી મિત્રો. એના પછી 1-8 અલગ અલગ હવાલા આપ્યા બાળકો. અને નીચે જરૂરી ખાતા તૈયાર કરો, પ્રવેશ બાદનું પાકું સર્વે બનાવો અને નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો બાળકો. સ્પષ્ટ સૂચના છે દાખલામાં નવું પ્રમાણ શોધવાની, અને ન હોય તો પણ આપણે બાળકો શોધીએ જ છીએ. તો સૌ પ્રથમ બાળકો અલગ અલગ સ્ટેપ દ્વારા દાખલાની આપણે પુનરાવૃત્તિ કરીશું. સૌ પ્રથમ પહેલું સ્ટેપ, જરૂરી ખાતા ખોલો. અત્યાર સુધીના દરેક દાખલામાં જેમ ખાતા બનાવ્યા છે મેં બનાવ્યા છે બાળકો. સ્ટેપ નંબર 2, સૌ પ્રથમ જૂના ભાગીદારની મૂડી પાકા સર્વેમાંથી લખો. મૂડી ખાતામાં જમા બાજુ, હંમેશા જૂના ભાગીદારની મૂડીની જમા બાજુ હોય. બાકી આગળ લાવ્યા, ટપ્પુ મને દેખાય છે વિદ્યાર્થી મિત્રો 2 લાખ, સોનુ એની મૂડી મને દેખાય છે 3 લાખ, અને ગોલી નવો ભાગીદાર છે એની જૂની મૂડી આપી નથી. એના પછી રોકડ અને બેંકની બાકી, હંમેશા રોકડ અને બેંકની ઉધાર બાકી હોય. બાકી આગળ લાવ્યા, મને દેખાય છે 40,000. તો સ્ટેપ નંબર 2માં બાળકો આપણે મૂડી ખાતાની બાકી, રોકડ ખાતાની બાકી લગી. સ્ટેપ નંબર 3, જો જૂના પાકાશ્રયમાં પાગડી આપી હોય બાળકો, તો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં ઉધારો છે પાગડી. હા બાળકો, આમાં પાગડી આપેલી છે. સ્ટેપ નંબર 3, જૂની પાગડી મને દેખાય છે 54,000, અને જૂનું નફા નુકસાનનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો 1:2 દેખાય છે. જેવું 1:2 વહેંચશો બાળકો, આઈ થિંક પાગડી આવશે 18,000 અને 36,000. આ લખી બાળકો જૂની પાગડી, ગોલીમાં કોઈ વેલ્યુ નહીં આવે બાળકો. ડેશ. ત્રીજું સ્ટેપ પૂરું થયું બાળકો. હવે ચોથું અગત્યનું સ્ટેપ, જેના માટે ફરી વિદ્યાર્થી મિત્રો થોડુંક પાકું સર્વે નાનું કરીશ બાળકો. ચોથા સ્ટેપમાં આપણે નવા ભાગીદારે લાવવાની મૂડી, રોકડ, ત્યાગનું પ્રમાણ અને નફા નુકસાનનું પ્રમાણ જોઈશું. એમાં પહેલો મુદ્દો છે બાળકો, પાઘડીનું મૂલ્યાંકન 54,000 નક્કી કરવામાં આવ્યું. તો 1 નંબરમાં કુલ પાઘડી 54,000 આપી છે બાળકો. હવે મારે ગોલીની પાઘડી શોધવી હોય તો ગોલીની પાઘડી બરાબર 56,000 × ગોલીનો નફામાં ભાગ લેવો પડે. દાખલામાં બાળકો ગોલીનો નફામાં ભાગ આઈ થિંક આપેલો નથી બાળકો, તો અત્યારે આપણે ગોલીની પાઘડી શોધી શકીશું નહીં. આગળ વધીએ. બીજો હવાલો રેગ્યુલર છે, ત્રીજો, ચોથો, બધા હવાલા રેગ્યુલર છે. એના પછી મારું ધ્યાન જાય છે બાળકો 7મો હવાલો, ગોલી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે પણ એના માટે ભાગ જ નથી આપ્યો. અને મારું ધ્યાન જાય છે 8મો હવાલો. 8મા હવાલામાં બાળકો સૂચના આપી છે, ટપ્પુ તેના નફાનો 1/3 ભાગ, ટપ્પુનો ત્યાગ નફાના 1/3 ભાગ કીધું છે, અને સોનુ તેના નફામાંથી 1/6 ભાગ આપશે. હવે બાળકો આ બંને વાક્યોને આપણે સમજવાના છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે સોનુ તેના નફાના ભાગમાંથી 1/6 ભાગ આપશે એવી સૂચના આપી હોય બાળકો,
તો ત્યાગનો ભાગ ટપ્પુનો આપણે શોધવો પડશે અને ગોલીનો સોરી ટપ્પુનો શોધવો પડશે અને સોનુનો આ સીધો બાળકો એક છઠમાંશ ભાગ છે એ ત્યાગ જ છે. ઓકે, હવે ટપ્પુ તેના નફામાંથી એક તૃતીયાંશ ભાગ આપવાનો છે, એનો ત્યાગનો ભાગ શોધવો પડશે. તો જ્યારે આવી રીતના વાક્ય રચનામાં નફાના એક તૃતીયાંશ ભાગ કીધું હોય અને નફામાંથી એક છઠમાંશ ભાગ કીધું હોય, વાક્ય રચના સમજો બાળકો બંનેની, તો ટપ્પુનો ત્યાગ કઈ રીતે શોધશો? તો ટપ્પુનો ત્યાગ બરાબર ત્યાગનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ. ટપ્પુનો ત્યાગનો ભાગ નફામાંથી એક તૃતીયાંશ છે, સામેનું જૂનું પ્રમાણ કેટલું છે? તો જૂના પ્રમાણ પાઠ માટે બાળકો અહીંયા લખું છું, જૂનું પ્રમાણ ટપ્પુ અને સોનું જેનું જૂનું પ્રમાણ દાખલામાં આપ્યું છે બાળકો, આઈ થિંક 1:2 અહીંયા લખું છું. તો એમાંથી ટપ્પુનો ભાગ થશે બાળકો સેમ એક તૃતીયાંશ જેવો ગુણાકાર કરશો, 1 × 1 = 3, 3 = 9. હવે આપ જોઈ શકો છો બાળકો ટપ્પુનો ત્યાગ, આ સાચો ત્યાગનો ભાગ આવ્યો બાળકો 1/9, એને અહીંયા મૂકીશ. હવે નિયમ એવો છે બાળકો, બંનેના છેદ સરખા હોવા જોઈએ, એક છઠમાંશ છેદ સરખા કરવા હોય બાળકો તો બંનેને આઈ થિંક પહેલાંને આપણે 2 વડે ગુણીશું, બીજાને પણ 3 વડે ગુણીશું. જેવા ગુણશો 2 × 1 = 2, 9 × 2 = 18, 3 × 1 = 3 અને 9 × 2 = 6, 3 = 18. ઓકે, તો મારા ખ્યાલથી 2:3 એ બંને ભાગીદારનું ત્યાગનું પ્રમાણ થશે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ચેક કરો બાળકો, એકદમ સાચું છે વિદ્યાર્થી મિત્રો. તો આપ જોઈ શકો છો કુલ પાઘડી, ગોલીની પાઘડી, ટપ્પુનો ત્યાગ કઈ રીતે શોધ્યો, સોનુનો સીધો ત્યાગ આપ્યો, તો બાળકો બેના છેદ સરખા કર્યા બાળકો. હવે દાખલામાં નવું પ્રમાણ શોધવાની પણ સૂચના આપી છે બાળકો. તો જ્યારે દાખલામાં ત્યાગનું પ્રમાણ આપ્યું હોય અને જૂનું પ્રમાણ આપ્યું હોય તો એના ઉપરથી બાળકો નવું પ્રમાણ આપણે આરામથી શોધી શકીશું. પણ એ સિવાય બાળકો મારે હજી 5 નંબરમાં ગોલીનો ભાગ શોધવો છે. તો ગોલીનો નફાભાગ બરાબર ટપ્પુનો ભાગ વત્તા સોનુનો ત્યાગ, ટપ્પુનો ત્યાગનો ભાગ વત્તા સોનુનો. હવે ટપ્પુનો ત્યાગનો ભાગ કેટલો આવ્યો બાળકો? 2/18, સોનુનો 3/18 અને જેવો સરવાળો કરશો 5/18 આઈ થિંક એ ભાગ આવશે ગોલીના નફાનો. હવે બાળકો મારે ગોલીની પાકડી શોધવી હોય તો સીધા 54,000 × 5/18 કરીશ તો ગોલીની પાકડી મળશે બાળકો મને. યસ, ગોલીની પાકડી આઈ થિંક આવશે 15,000 રૂપિયા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો, વિડીયો પોઝ કરી બાળકો આટલું નોંધ કરી લો, આના પછી નવું પ્રમાણ અને ગોલીની પાકડી વેચવાની ગણતરી બોર્ડ ઉપર બતાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો હવે આ બોર્ડ ઉપર જોઈ શકો છો ગોલીની પાકડીની નોંધ બાળકો. ગોલી 15,000 રૂપિયા પાકડી, ટોટલ પાકડીમાંથી એના નફાના ભાગ જેટલી રોકડમાં લાવે છે. પહેલી આમ નોંધ, રોકડ લાવશે, રોકડ ખાતે ઉધાર 15,000, તે પાકડીના પ્રીમિયમ ખાતે 15,000. બીજી નોંધ બાળકો, આ પાકડીનું જે બી પ્રીમિયમ છે જૂના ભાગીદારોને મળશે, પાકડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ટપ્પુના મૂડી ખાતે, તે સોનુના મૂડી ખાતે. તો બાળકો ટોટલ 15,000 પાકડી છે ત્યાગનું પ્રમાણ, એ બંનેનું બાળકો મેં શોધ્યું હતું આગળ. યસ, ત્યાગનું પ્રમાણ હતું 2:3, જેવા વહેંચશો બાળકો 2:3માં આઈ થિંક રકમ આવશે 6,000 અને 9,000. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 15,000, હું બાળકો ચેક કરી લઉં છું, ટપ્પુના મૂડી ખાતે તે સોનુના મૂડી ખાતે. યસ બાળકો, પરફેક્ટ વે ઉપર દેખાય છે. ખતવણી કરીશું આની, રોકડ ખાતામાં ઉધાર બાજુ પહેલી આમ નોંધી ખતવણી, પાઘડીના પ્રીમિયમ ખાતે 15,000, બીજી આમ નોંધ બંને ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ વિરુદ્ધનું નામ પાઘડીના પ્રીમિયમ ખાતે, અને રકમ છે પહેલામાં 6,000 અને બીજામાં 9,000 નવા ભાગીદારમાં ડેસ. તો હવે બાળકો બોર્ડ ઉપર જોઈ શકો છો ત્યાગના પ્રમાણ દ્વારા બાળકો મેં કઈ રીતે ગોલીની પાઘડી
રોકડમાં બે ભાગીદારો વચ્ચે વહેંચી. હવે બાળકો એક બીજો જવાબ માંગ્યો છે, જોડે એ જ લઈ રહ્યા છીએ. ચાર નંબરમાં નવું પ્રમાણ માંગ્યું છે. નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ. ઓકે, હવે પહેલો ભાગીદાર છે ટપુ. ટપુનું બાળકો જૂનું પ્રમાણ દાખલામાંથી ફરી જોઈ લઉં છું. 1:2 એટલે 1/3. સોનુનું બાળકો 1:2 એટલે 2/3. અને ગોલી નવો ભાગીદાર છે જેનો નફામાં ભાગ હતો 5/18. ઓકે, હવે બાળકો આમનો ત્યાગનો ભાગ આમાંથી બાદ કરવાનો છે. યસ, ત્યાગનો ભાગ હતો બાળકો ટપ્પુનો આઈ થિંક 1/9. 2 ના છેદ સરખા કર્યા હતા મારા ખ્યાલથી, 2 ના છેદ સરખા કર્યા 4/18 અને 9/18 હતું બાળકો મારા ખ્યાલથી. યસ, 1/9 અને 1/6 હતું બાળકો. હું સેટિંગ જોઈ લઉં છું બાળકો. 1/9 1/6 જે ભાગ પહેલાં શોધ્યો હતો એ બી લઈ શકો છો તમે. ત્યાગનો ભાગ હતો આનો 1/9 અને સોનુનો હતો બાળકો આઈ થિંક 1/6. ફરી બાળકો ચેક કરી લો જેથી કોઈ ભૂલ ના થાય. યસ બાળકો, મારું ધ્યાન જાય છે હવાલા નંબર 8. ટપ્પુ તેના નફાનો 1/3 ભાગ આપતો, તેને આપણે ગુણાકાર કરી અને 1/9 શોધ્યો હતો. અને ગોલીનો બીજા ભાગીદાર સોનુનો ભાગ તો 1/6 આપેલો જ છે. હવે બાળકો છેદ સરખા કરવા હોય તો આને આપણે 3 જોડે ગુણીશું. 3 × 1 = 3, -1, -9 આવશે 2/9. અહીંયા બી બાળકો આને 3 જોડ ગુણીશું. 3 × 2 = 6, -1, નીચે. હવે બાળકો અહીંયા મારા ખ્યાલથી આને 2 જોડે ગણવું પડશે, સોરી માય મિસ્ટેક. 2/3 ને 1/6 છે અને 2 જોડે ગણીશું. 2 × 2 = 4, -1 અને 2 × 3 = 6 જેવા બાદ કરશો બાળકો આઈ થિંક 3/6. અને છેલ્લે છે બાળકો 5/18. હવે મારે ત્રણેય ભાગીદારોની જે બી પાઘડીનો ભાગ છે, નફાનો ભાગ છે, એને સરખા કરવા હોય બાળકો તો મારે ક્રોસ ગુણાકાર કરવો પડશે. એના માટે અહીંયા થોડુંક રફ કરું છું બાળકો ઉપરનો ભાગ. યસ, હવે ધ્યાનથી જોજો. ટપ્પુ એનું નવું પ્રમાણ આવ્યું બાળકો 2/9. સોનું એનું નવું પ્રમાણ આવ્યું 3/6. અને ગોલી ઓલરેડી છે 5/18. હવે છેદ સરખા કરવા હોય તો આને 2 જોડે ગણીશું. 2 × 2 = 4, 9 × 2 = 18. છેદ સરખા કરવા હોય તો આને 3 જોડે ગણીશું. 3 × 3 = 9, 6 × 3 = 18. અને ઓલરેડી આ તો સરખું જ છે બાળકો. તો અહીંયા 4:9:5 એ ગોલી સોનું અને ટપ્પુનું નવું પ્રમાણ આવશે બાળકો. હું ચેક કરી લઉં, એકદમ સાચા જવાબ છે બાળકો. ફરી કહું છું, આ નવા પ્રમાણનો કોઈ ઉપયોગ નથી, માત્ર દાખલામાં સૂચના આપી છે એટલે આપણે ગણ્યો છે. બાકી મેઇન છે ત્યાગનું પ્રમાણ જે તમે આગળ લીધું હતું બાળકો, અને જૂનું પ્રમાણ. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આટલો ભાગ લખી લો, એના પછી નેક્સ્ટ હવાલા ઉપર આપણે જઈએ છીએ. તો આ દાખલામાં આપ જોઈ શકો છો બાળકો, પાઘડીમાં ખાસ ત્યાગનું પ્રમાણ બંને ભાગીદારનું નહોતું આપ્યું. પહેલા ભાગીદાર ટપ્પુમાં ત્યાગનો ભાગ આપ્યો હતો, એને ગુણાકાર કરી આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું બાળકો. હવે હું હવાલામાં આગળ જઉં છું વિદ્યાર્થી મિત્રો, જે બાકી રહેલા હવાલા છે આપણે સોલ્વ કરીશું. પહેલો હવાલો પાઘડીનો સોલ્વ થઈ ગયો. બીજો હવાલો દેવારાવર ઉપર ગાલખાદરામાં 10,000 રાખવી. હવે પાકાશ્રયમાં બાળકો જૂના પાકાશ્રયમાંથી દેવાદારો લખીશ. દેવાદારો મને દેખાય છે 80,000. એની સામે બાળકો મારું ધ્યાન જાય છે જૂના પાકાશ્રયમાં ગાલખાદ અનામત 16,000 હતી બાળકો. હવે નવી ગાલખાદ અનામત માત્ર કેટલી રાખવાની છે? 10,000 રાખવાની છે. તો સૌથી પહેલાં નવી ગાલખાદ અનામત આમાંથી બાદ કરી દઈશું. 10,000 જેવા બાદ કરશો 70,000 આવશે. હવે બાળકો વિચારો, પાકાશ્રયમાં મિલકત બાજુ ગાલખાદ અનામત નહીં આપી પણ દેવા બાજુ આપી છે. હવે 16,000 હતી ને તમારે 10,000 રાખવાની છે, એટલે 6,000 રૂપિયા ગાલખાદ અનામત ઘટી, એ તમારા માટે નફો છે. તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ ગાલખાદ અનામત ખાતે 16 હતા એમાંથી 10 થઈ ગયા, 6,000 રૂપિયા, એ તમારો ચોખ્ખો ફાયદો છે બાળકો. તો આ કંઈક અલગ ટપ્પુ ગોલીન સોનું બાળકો, જેમ તારક મહેતામાં ધમાલ કર મચાવે છે બાળકોમાં, દાખલો ધમાલ મચાવે છે, ખાસ ધ્યાન રાખજો. આગળ વધીએ, જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરો. જૂના પાકાશ્રયમાંથી નવા પાકાશ્રયમાં લઈશું જમીન મકાન જેની કિંમત મને દેખાય છે બાળકો 3 લાખ, એમાં સિમ્પલ કહે છે 10% વધારો કરો એટલે 30,000 બહાર જશે વિદ્યાર્થી મિત્રો. 3,30,000 મકાનની કિંમતમાં વધારો એ ધંધા માટે ઉપજ છે, ફાયદો છે. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ જમીન મકાન ખાતે કેટલો વધારો? 30,000 રૂપિયા. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આગળ વધીએ હવાલા નંબર 6, એના પછી આગળ વધીએ છીએ બાળકો.
એક મિનિટ બાળકો, કંઈક લોચો પડ્યો લાગે. હા બરાબર છે, હવાલા નંબર 4, યંત્રોની ચોપડે કિંમત તેમની બજાર કિંમત કરતાં 25% વધુ છે. ઓ કંઈક ડિફરન્ટ હવાલો બાળકો, હવાલા નંબર 4, યંત્રોની ચોપડે કિંમત એ બજાર કિંમત કરતાં 25% વધુ છે. હવે ચોપડે કિંમત કેટલી છે બાળકો? તો મને યંત્રોની ચોપડે કિંમત દેખાય છે બાળકો 1,00,000 રૂપિયા. યસ બાળકો, હું ચેક કરી લઉં છું. યસ, હવે બાળકો એ બજાર કિંમત કરતાં 25% વધુ છે. નિયમ શું છે? જે તારીખે તમે ભાગીદારને એન્ટર કરો તારીખે બજાર કિંમત લેવાની. હવે આ રકમ બજાર કિંમત કરતાં 25% વધુ છે. નામાનો નિયમ, જેના ઉપર વધુ કે ઓછું કીધું હોય ના આપ્યું હોય તેને ધારવાનો. ધારો કે બજાર કિંમત જમીનની 100 રૂપિયા છે. કેટલી ધારી બાળકો? 100 રૂપિયા. એના કરતાં કેટલી વધારે છે? વધતા 25% વધુ એટલે 25 રૂપિયા. એટલે અત્યારે જે ચોપડે કિંમત છે કેટલી છે બાળકો? 125 રૂપિયા બરાબર છે. તો હવે પદ મૂકો વિદ્યાર્થી મિત્રો, 125 રૂપિયા ચોપડે કિંમત બરાબર 1,00,000 રૂપિયા કિંમત. 125ની સામે કિંમત કેટલી છે? 1,00,000. તો 100 એ બજાર કિંમત કેટલી? અને જો બાળકો ક્રોસ ગુણાકાર કરશો, 1,00,000 × 100/125 એટલે મારા ખ્યાલથી આવશે 80,000 રૂપિયા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જોઈ લો બાળકો, એટલે બજાર કિંમત જે શોધી મેં એ કઈ રીતે શોધી? સીધા 25% અસર નથી આપવાની વિદ્યાર્થી મિત્રો. તો વ્યવસ્થિત થોડુંક બતાવી દઉં છું બાળકો, 100 × 1,00,000 / 125 = 80,000 રૂપિયા તમારી બજાર કિંમત આવશે. અને આ સાચું છે કે જોવું હોય તો ચોપડે કિંમતે બજાર કિંમત કરતાં 25% વધુ. 80,000માં 25% ઉમેરો એટલે 20,000 એક્ઝેક્ટ જવાબ ટેલી થઈ જશે. તો હવે બાળકો અહીંયા યંત્રો લખીશું, હંમેશા બજાર કિંમતે 80,000. જૂની કિંમત 1,00,000 હતી, યંત્રની કિંમતમાં ઘટાડો એ ધંધા માટે નુકસાન છે. યંત્રો ખાતે જૂની કિંમત 1,00,000 હતી, નવી 80 થઈ, 20,000 રૂપિયા ચોખ્ખું નુકસાન પુનઃમૂલ્યાંકનમાં લખીશું. તો બાળકો આ ખૂબ જ અગત્યનો હવાલો કહેવાય. કઈ રીતે ધારીને સોલ્વ કર્યો એ ખાસ જોજો બાળકો. ચાલો એના પછી 5 નંબરનો હવાલો, સ્ટોકની કિંમત 10% ઘટાડી. પાકાશ્રયમાં જૂનો સ્ટોક આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, સ્ટોકની કિંમત આપી છે 40,000. હવે એમાં 10% ઘટાડો કીધો છે, તો સીધા 10% ઘટાડશો એટલે નવી બાકી આવશે 36,000 રૂપિયા. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલો હવાલો પૂરો, બીજો પૂરો, ત્રીજો પૂરો, ચોથો પૂરો, પાંચમો પૂરો, છઠ્ઠો. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. હવે ગોલી તેના ભાગની બ્રોકર લાવશે. સાતમો હવાલો પતી ગયો અને આઠમો હવાલો પણ પૂરો થઈ ગયો છે. હવે બાળકો ચોખ્ખી મિલકતના 50% મૂડી તરીકે લાવશે એ મુદ્દો બાકી છે. પણ એ પહેલાં બાળકો મૂડીનો હવાલો હંમેશા છેલ્લે સોલ્વ થાય, તો સૌથી પહેલાં પાકાશ્રયના મુદ્દા લઈ લઈએ. જો કોઈ મુદ્દો રહી ગયો તો આપણે સીધી અસર આપી દઈએ. મૂડી દેવા બાજુ મૂડી ખાતા લખાઈ ગયા છે, નફા નુકસાન ખાતું. યસ બાળકો, દેવા બાજુ નફા નુકસાન એક પ્રકારનું અનામત છે. જૂના ભાગીદારો ખાતે જૂના પ્રમાણમાં વેચીશું, 48,000 રૂપિયા છે એને આપ જૂના પ્રમાણમાં વેચશો 1:2માં, તો આઈ થિંક પહેલામાં 16,000 આવશે અને બીજામાં 32,000. હું ચેક કરી લઉં છું બાળકો, એકદમ સાચું છે. આગળ વધીએ, લેણદારો કોઈ સૂચના નથી, ના હોય તો એઝ ઇટ ઇઝ સેમ પાકાશ્રયમાં દેવા બાજુ લેણદારો લખીશું બાળકો અહીંયા 50,000. એના પછી ગાલખાધનામાં તેની અસર બાળકો અપાઈ ગઈ છે. મિલકત બાજુ પાઘડી, દેવા જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધારી છે. જમીન મકાન લખાઈ ગયું છે, યંત્રો લખાઈ ગયા, સ્ટોક લખાઈ ગયું, દેવાદા લખાઈ ગયું, રોકડ શિલાક લખાઈ ગઈ છે. તો બાળકો અહીં બધા હવાલા ગોલીની મૂડી સિવાયના પૂરા થાય છે. બાળકો વિડીયો પોઝ કરી આપવા નોંધી લેજો, હું અહીંયા જગ્યા કરું છું જેથી બાળકો ગોલીની મૂડી શોધી શકાય. તો સૌ પ્રથમ બંધ કરીશું પુનઃમૂલ્યાંકન ખાતું. આઈ થિંક 30 × 6 = 36, જમા બાજુનો સરવાળો વધારે થાય છે. અહીંયા મૂકીશું 36,000, મોઢે ગણાયું છે, 36માંથી 20 જાય. આઈ થિંક 16,000 રૂપિયા ચોખ્ખો નફો આવશે. યસ બાળકો, એકદમ સાચું છે. જેવા 16,000 રૂપિયા નફો આવ્યો, હા એ મૂડી ખાતે લઈ જઈશું. નફો કયા પ્રમાણમાં? તો સૌથી પહેલાં જૂનો ભાગીદાર છે ટપ્પુ અને બીજો ભાગીદાર છે સોનું, અને જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે બંનેનું
1:2 16,000 ને જેવા વહેંચશો બાળકો, પહેલામાં સોરી 16 આવશે કે 12 આવશે બાળક, હું ફરી ચેક કરી લઉં છું. 30 × 6 = 36,000. હા બાળકો, એક નોંધ રહી ગઈ છે બાળકો, આઈ થિંક સ્ટોકની કિંમત અમે 4,000 અહીંયા ઘટાડી દઈએ. જો ફરી ભૂલ પડી એટલે ખ્યાલ આવી ગયો બાળકો, લખવાની રહી ગઈ છે. સ્ટોકની કિંમતમાં ઘટાડો એ ધંધા માટે નુકસાન છે. 4,000 16માંથી હજી 4 જશે બાળકો, હવે આવશે 12,000. હવે જુઓ બાળકો, ઓનલાઈન હોય તો આ તકલીફ થાય, ઓફલાઈન હોય તો તરત તમે કહેશો સાહેબ સ્ટોકની કિંમત રહી ગઈ, તરત મેં લખી નાખ્યું બરાબર. આ તમારી હાજરી વગર રેકોર્ડિંગ કરીએ બાળકો તો આ નુકસાન, પણ છતાં બાળકો 100% મારી એફર્ટ તમારા માટે આપું છું. હવે આ 12,000 છે ને વેચીશું, આઈ થિંક 4,000 અને 8,000 ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ, પુનઃમૂલ્યાંકન ખાતે 4,000 8,000 નફો વેચી કાઢ્યો. હવે બાળકો મેઇન મુદ્દો આવે છે, ગોલીને લાવવાની મૂડી. હવે ગોલીને લાવવાની મૂડી કઈ રીતે શોધીશું એ આપણે જોવાનું છે. તો એના માટે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે મૂડી ખાતાનું ટોટલ કરીશું. સૌથી પહેલાં ટપ્પુનું કરીશું. 2,00,000 હું જોઈ લઉં છું બાળકો, 2,16,000 6,000 ને 4,000 ટોટલ છે બાળકો 2,26,000. બીજા ભાગીદારનું ટોટલ છે બાળકો આઈ થિંક 3,32,000 9,000 ને 8,000 3,49,000. સેમ ટોટલ વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકીશું આપણે, 2,26,000 3,49,000 અને અહીંયા બાળકો તફાવત કાઢીશું. બાકી આગળ લઈ ગયા, 2,26,000માંથી 18,000 જાય તો આઈ થિંક 2,08,000. યસ બાળકો, એકદમ સાચી મૂડી છે. એના પછી 3,49,000માંથી 36 જાય તો મારા ખ્યાલથી 3,13,000, આ પણ સાચી મૂડી છે. હવે આ બંનેની મૂડી ઉપરથી બાળકો આપણે શોધવાની છે ગોલુની મૂડી. હવે ગોલી માટે આપણે હવાલો જોઈએ છે, હવાલા નંબર 6. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતના 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો હવે બાળકો અહીંયા કંઈક તમને મારે શીખવાડવાનું છે. ચોખ્ખી મિલકતનું પહેલાં તો સૂત્ર તમને ખબર આવી જોઈએ બાળકો, આનો ક્યાંય ઉપયોગ તમે કર્યો નથી. તો ચોખ્ખી મિલકત એનું સૂત્ર છે બાળકો, ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ઓકે, તો ચોખ્ખી મિલકતનું સૂત્ર છે બાળકો, કુલ મિલકતો માઇનસ કુલ દેવા. અને બીજી રીતે જુઓ બાળકો, તો આ જે મિલકતો જેમાંથી દેવા બાદ કરો શું મળે, કુલ મૂડી. એટલે આનો બીજો અર્થ થાય બાળકો, કુલ મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, હવે કુલ મૂડીમાં શું આવે બાળકો, તો સૂત્ર મેં શીખવાડ્યું. તો કુલ મૂડીનો અર્થ શું થશે જોઈ લો બાળકો, કુલ મૂડીની અંદર ટપ્પુની મૂડી વત્તા સોનુની મૂડી વત્તા ગોલીની મૂડી. ઓકે, હવે ટપ્પુની મૂડી ઓલરેડી છે મારી જોડે બાળકો, 2,08,000. ગોલીની મૂડી છે મારી જોડે બાળકો 3,13,000 અને મારે સોનું આઈ થિંક ગોલીની મૂડી શોધવાની છે. હવે આ બંનેની મૂડીનો સરવાળો કરીશ બાળકો, તો આ બંનેનું ટોટલ થાય છે 5,21,000. ધ્યાનથી જોજો બાળકો, હવે ફરી જુઓ સેન્ટેન્સ, ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતના મૂડી તરીકે 50% લાવશે. હવે ચોખ્ખી મિલકતનો બીજો અર્થ શું થાય, કુલ મૂડીના. હવે કુલ મૂડીના 50% લાવશે, એટલે બાળકો જે કુલ મૂડી હોય એના 50% લાવશે. હવે મને એમ કહો કે આ બંને 5,21,000 લાવે છે એ કુલ મૂડીના 50% આવશે, 50% રકમ ગોલી લાવે કુલ મૂડીના, તો બાકી 50% કોણ લાવશે, તો બાળકો ટપ્પુ અને સોનું. તો ટપ્પુ અને સોનુની જે રકમ છે 50% છે, સેમ એટલી રકમ ગોલી લાવશે. બેસે જે મગજમાં જુઓ તો બાળકો એકદમ સિમ્પલ લોજિક છે, એટલે ગોલુને ટપ્પુની જેટલી મૂડી હોય એટલી જ રકમ કુલ મૂડીના 50% તરીકે ગોલી લાવશે. ઘણા આના 50% કાઢા છે, નથી કાઢવાના તમે. ટોટલ મૂડી કેટલા ટકા છે સમજી લો, 100%. એમાંથી ગોલી કેટલી લાવશે, 50%. 100 માંથી 50 જાય, બાકી કેટલા રહે, 50%. 50 એ 5 = 21, તો 50 એ કેટલી રહે,
દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો ધ્યાન રાખજો બાળકો, આ થઈ તમારી ગોલીની મૂડી. દિસ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. હવે બાળકો ગોલી મૂડી લાવે એની આમનોન કરશો. રોકડ લાવે, રોકડ ખાતે ઉધાર, તે ગોલીના મૂડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર, અહીં નોંધ કરવી તો પણ કરી શકો છો. રોકડ ખાતે ઉધાર 5,21,000, તે ગોલીના મૂડી ખાતે 5,21,000. રોકડ ખાતામાં ઉધાર બાજુ, ગોલીના મૂડી ખાતે 5,21, મૂડી ખાતામાં જમા બાજુ, રોકડ ખાતે 5,21. અને જેવું બાળકો 5,21 લખીશું, આ ખાતું પણ બંધ કરી દઉં. ઘણા આપ ગાઈડના કે ડાયજેસ્ટના જવાબ જોશો બાળકો, એમાં લોકો નવા ભાગીદારોને ખાતું નથી બનાવતા, પણ એ બનાવવું કમ્પલસરી છે. હવે સેમ ટોટલ અહીંયા મૂકીશ એટલે બાળકો ગોલીની આખર બાકી આવશે સેમ આ બંનેના સરવાળા જેટલી. ઓકે, ફરી કહું છું, ઘણા 5,21 50% લે જેવું નથી, ટોટલ 100%, જેમાંથી ગોલી 50% લાવે તો આ બંનેની મૂડી કેટલી હોય, 50% જો સરખી જ હોય બાળકો, એ તમારે સમજવાનું છે. હવે બાળકો અહીંયા ત્રણેય ભાગીદારની મૂડી લખીશું. મૂડી ખાતા ટપ્પુની મૂડી છે બાળકો, આઈ થિંક 2,08,000. સોનુની મૂડી છે 3,13,000. અને આ બંનેના જેટલી કોણ લાવે છે, ગોલી કેટલી શોધી બાળકો, બંનેનો સરવાળો 5,21. હવે બાળકો આપ ટોટલ કરશો તો ત્રણેયની મૂડીનો સરવાળો થશે 10,42,000. અને હવે બાળકો આપણે રોકડ અથવા બેંક ખાતું બંધ કરીશું તો 15, 40, 95 અને 5,21, આઈ થિંક 1,02,000. હું જોઈ લઉં છું બાળકો કોઈ ભૂલ થાય છે કે નહીં. યસ, ટોટલ થશે રોકડનું 5,76,000. સેમ ટોટલ આપણે અહીંયા મૂકીશું. ફરી હું જોઈ લઉં છું બાળકો કોઈ ભૂલ થાય છે. 40,000, 15,000 સાચું છે. અહીંયા લખીશું બાળકો બાકી આગળ લઈ ગયા, અને આ બાકી પાકા શ્રેયમાં મિલકત બાજુ જશે બાળકો. રોકડ ઓબ્લિક બેંક 5,76,000. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણું પાકું સરવૈયું બંને બાજુ સરખું થાય તો દાખલો સાચો. હું ટોટલ જોઉં છું, 10, 42 અને 50, 10,92,000. દેવા બાજુ તો માત્ર બે રકમ છે, મિલકત બાજુ જમીન મકાન 33, 80, 36, 70 અને 75, 76, 10,92,000. એકદમ સાચો સરવાળો છે બાળકો. તો આ થયો બાળકો મારા ખ્યાલથી ગુજરાત બોર્ડનો ટેક્સ્ટબુકનો મોસ્ટ એમ્પી દાખલો, ટપ્પુ સોનું અને ગોલી, જેમાં સૌથી અગત્યનો મુદ્દો હતો ચોખ્ખી મિલકતના 50% ગોલી મૂડી લાવે છે. ચોખ્ખી મિલકતનો બીજો અર્થ થાય કુલ મૂડી. ધ્યાન રાખજો, કુલ મૂડીના 50% એ તમારા મગજમાં બેસવું જોઈએ. કુલ મૂડી 100% ધારી, ટપ્પુ સોનુની મૂડી જે હશે 50% હશે, અને આ 50 આ રીતે બાળકો તમારે ગણતરી કરવાની છે. છતાં ન સમજાય તો વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન મોડમાં પણ આપ ક્લાસમાં પ્રશ્નો પૂછી શકો છો, અને ઓનલાઈનમાં બી મારા નંબર ઉપરથી આપ મને પ્રશ્ન પૂછી શકો છો. તો અહીં સુધી રાખીએ છીએ બાળકો, મહેનત કરતા રહો, ઓનલાઈન ઓફલાઈન બંને મોડનો ઉપયોગ કરી શ્રેષ્ઠ પરિણામ લાવો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ, જય માતાજી. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ, શેર એન્ડ પ્રેસ બેલ આઇકોન ફોર નોટિફિકેશન. થેન્ક યુ.